भारत चंद्रयान 3 नी सफलतानो जश्न मनावी रह्यो छे त्यारे भारतने आ जश्ननो हकदार बनावनार वैज्ञानिकोनुं सन्मान करवा देशना प्रधानमंत्री बेंगलुरु इसरो सेंटर पहोंच्या ज्यां चंद्रयान 3 नुं चंद्र पर सॉफ्ट लेन्डिंग थयुं ते समये प्रधानमंत्री मोदी विदेश यात्रा पर हता परंतु विदेश यात्राथी परत फरता ज प्रधानमंत्री मोदीए सौ प्रथम इसरोना वैज्ञानिको साथे वातचीत करी भारत ने गौरवान्वित करना इसरो वैज्ञानिकों ने चंद्रयान 3 की सफलता माटे फरी एक वक्त अभिनंदन पाठव्या इसरो की आ सिद्धि की उजवणी समग्र दुनिया में थई रही है तेवुं कही प्रधानमंत्री मोदीए चंद्रयान 3 की टीम ने अभिनंदन आप्या अहीं संबोधन कर्या बाद एरपोर्ट थी इसरो सुधी प्रधानमंत्री मोदी नो रोड शो योजायो हतो रोड शो साथे प्रधानमंत्री मोदीए इसरो सेंटर पर पहोंचीने मिशन चंद्रयान 3 नी टीम ना वैज्ञानिकोनु सन्मान कर्यु साथे ज चंद्र पर बे स्थळोना नामकरण पण कर्या एक अलग ही खुशी महसूस कर रहा हूं शायद ऐसी खुशी बहुत रेयर होके जन होते हैं जब तन मन खुशियों से भर गया हो और व्यक्ति के जीवन में कई बार ऐसी घटनाएं घटती हैं कि वो बेसब्री हावी हो जाती है इस बार मेरे साथ भी ऐसा ही हुआ है इतनी बेसब्री जारे प्रभु श्री राम नो उल्लेख आवे तो पहलू प्रसिद्ध गीत वगाड़ो ढोल मारे गए राम पधार्या छे ते वागवा मांडे कैक आवेज स्थिति छे बिहार ना पटना ना आलमगंज ने ज्या राजा घाट पास नी वस्ती मा भक्तिमय माहौल छे जय जय श्री राम ना नारा गुंजी रहा छे अने जेनु कारण छे आ 14 किलो वजन नो पत्थर जे गंगा नदी में स्नान करता करता बे युवकों ने मळ्यो आटलू वजन होवा छता आ पत्थर तरी रह्यो हतो आ पत्थर पर राम लखेलू छे लोको आ पत्थर ने रामयुगनो पत्थर मानी रह्या छे अने तेनी आस्थापूर्वक पूजा अर्चना पण करी रह्या छे हवे आ पत्थर ने जोवा माटे दूर दूर थी लोको आवी रह्या छे થોડા સમય પહેલા આ ઘાટ પર ગોલ્ડન કલરનો કાચબો પણ મળી આવ્યો હતો અને હવે આ પથ્થર મળ્યો છે અને જેને લોકો ભગવાનનું રૂપ માની રહ્યા છે હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે ત્યારે અમરેલીના કુંકાવાવમાં એક ગાયની આદત અને સમજદારી ચર્ચાનો વિષય બની ગઈ છે આ ગાયનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તમે પણ આ વિડીયો જોશો તો તમને પણ સમજાશે કે ગાયને કે માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એક ગાય નિયમિત સમયે રોજ ઘરમાં આવે છે અને ઘરના મુખ્ય દરવાજાની સ્ટોપર એક માણસ ખખડાવે તેમ ખખડાવે છે દરરોજ દરવાજો ખખડાવે અને રોટલી માંગે છે રોટલી ખાધા પછી તે જતી રહે છે પાછું એટલું જ નહીં ગાય નિયમિત રીતે તે જ સમયે સવારે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે આવે છે અને સવારે એકવાર રોટલી ખાધા પછી સીધી બીજા દિવસે જ સવારે દરવાજો ખખડાવે છે ઘણા લાંબા સમયથી ગાયનો આ નિત્યક્રમ બની ગયો છે ગાયની આ સમજદારીનો વિડીયો કુંકાવાવના નિવૃત્ત વન્યકર્મીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે ચાલો જાણીએ ભારતની તે 5 કાર જે સૌથી લાંબા સમય સુધી બનતી રહી અને વેચાતી રહી આ લિસ્ટમાં 5મા નંબર પર છે સૌની માનીતી અને લોકોનું સપનું બનેલી મારુતિ 800 1983માં લોન્ચ થઈ અને 2014માં ડિસકન્ટિન્યુ થઈ એટલે 800નું લગભગ 31 વર્ષ સુધી પ્રોડક્શન થયું ચોથા નંબરે છે મારુતિ જીપ્સી જે પોતાની ઓફ રોડ એબિલિટી માટે જાણીતી હતી જેને ભારતીય સૈન્ય કાફલામાં પણ આપણે જોઈ જીપ્સીનું 33 વર્ષ સુધી પ્રોડક્શન થયું હવે ત્રીજા નંબર પર છે આપણી સ્કૂલ વાન જી હા મારુતિ ઓમની જે 35 વર્ષ સુધી શોરૂમમાં મળતી રહી પણ હમણાં 2020માં કંપનીએ તેને પણ બનાવવાનું બંધ કર્યું હવે નંબર 2 પર છે 37 વર્ષ સુધી વેચાયેલી ફિયાટ પ્રીમિયર પદ્મિની જેણે 60 અને 70ના દાયકામાં ભારતના રોડ પર રાજ કર્યું કેમ કે તે જર્મન સિડાન સ્ટાઇલિશ હતી પ્રથમ નંબરે આવતી કારને કોઈ કિંમતથી નથી તોલતા કેમ કે તે રોડનો રાજા કહેવાય છે જી હા તે કોઈ બીજી નહીં પણ આપણા હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર જેનું વેચાણ 57 વર્ષ સુધી થતું રહ્યું